હા, પણ મારા 1.5 ફૂટના 6 ફૂટના જોક્સ તમારે સાંભળવાના છે ને. ફરમાઈશ આવી કે ભાઈ તમારે બહેરાનું કોણ, મારા બહેરા જોડે કોણ વિચારશે? મેસેજ આવે છે, અહીં નંબર લિંક થઈ ગયો હોય, ભલે ફેસબુકના ફ્રેન્ડ હોય ને આપણા અહીંના હિંમતનગરના. પણ એ બધી જોક્સ કહું, 6 ફૂટનો 1.5 ફૂટના જોક્સ કહીશ. કોમેડી ડાન્સ કરવાનો છું, જીવન એક ડાન્સ. પછી બધા અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, દેવાનંદ, રાજેશ ખન્ના બધા કલાકારોનો ડાન્સ કરવાનો છે કોમેડી. આ બધું પતે ને પછી આપણે છૂટા પડશું. બાકી હું ટ્રેનમાં જયેલો હતો, જેવો લોચો પડ્યો ખબર છે કાકા જોડે. ટ્રેનમાં ભાઈને કાકાના પેટમાં ગડબડ થઈ તો ટોયલેટ જવા ગયા. તે ઈ નાનું ડબ્બુ એ તો બનાવે છે ખબર છે ટ્રેનમાં. તો તે જાણે કેવું લખેલું વાંચ્યું ખબર છે? વાંચનારો મૂર્ખો છે, કાકાની ખોપડી જઈ. એટલે આવું લખે છે કે વાંચનારો મૂર્ખો છે, કાકાનું માથે ફાર્યું બાંધ્યું હતું ને લઈને ભૂસી નાખ્યું, અને ફરથી બીજું લખી નાખ્યું કે લખનારો મૂર્ખો છે. હું ફેર પડ્યો પાસે આવીને મને બારાઈને વાત કરે, લો આવું લખીને આવ્યો કે મેં સામે જવાબ આપી દીધો, મેં કાકાને ફોલો ના ફોડ્યો, આપણે સમજી લો. એટલે આવા ઘણા આવા ગાંડા હોય છે. આમ પોલીસવાળા સાહેબ, પોલીસવાળા સાહેબનો છોકરો PSI કે DSP તમે જે ગણવાય, એ મોટા સાહેબનો છોકરો નપાસ થયો પરીક્ષા, તે બાબ સાહેબે બોલાવ્યો, અહીં આપણા બપ્પા કહેવાય ને ઘરે તો બે લાફા માર્યા, ખબર નહીં પડતી તારો બાપો મોટો સાહેબ છે, આખું શહેર બીવેશે, હું કોઈ બધા કરશે, મારો છોકરો નપાસ થાય છે, બુદ્ધિવાનો કમારી આબરૂ કાઢી આમ સંતે આમ છે, ચેટલો ખખડાયો છોકરા અરવિંદ ખીચામથી 5-6 નોટ કાઢી લ્યો પપ્પા પતાવો ને કેસ. બાપો કે પહેલાથી હાલ ના તાણી, કેટલું મગજ ગરમ કરી નાખ્યું, જાણ ઉપાડાથી લઈ લીધા 5-6, આદત હતી ને. હા મારે મારે પહેલા ખોરે છોકરો આપ્યો ભગવાને, એટલે અમે બધા મિત્રો જૂના ભેગા થયેલા, તો મેં વાત કરી, જો ભાઈ મને હવે છોકરો આલ્યો ભગવાન રામા પીરે, એટલે હવે મારે રામ રાજને પ્રજા સુખી ભણો, ભણાવ ગણો, હું પૈસા કમાવું બસ. અને મેં કીધું ભાઈ તારે તો, કે હા ભાઈ ભાભીને સારા દિવસો છે, તમારા ભાભીને સારા દિવસો છે, એટલે નજીકમાં સમાચાર આવશે લગભગ 10-15 દિવસમાં. તે બીજા બે ભાઈબંધ બેઠેલા, એટલે મેં કીધું તારા સારા દિવસો 15 દિવસમાં સમાચાર મળશે એ વાત સાચી, પણ કે તમારેલા બંને ન તાર તો એટલે બે જોડકે છે, તે શું કર્યું તું એવું જાદુ, ચઈ બાધા રાખી જોડકે બે આવ્યા? કંઈ જાદુ નહીં કરેલું, તમારા ભાભીને જ્યારે સારા દિવસો હતા ને તને મેં પેલું જુડવા પિક્ચર બતાવ્યું હતું કે એટલે જોડકે બે આવ્યા. તે પેલા કે તાર તો એટલે તૈણ છે, તે શું કર્યું તું? તો કે આપણે 3 ઇડિયટ બતાવ્યું હતું, 3 ઇડિયટ તો તૈણ આવ્યા. તે પેલા જીને હારા દાળા સમાચાર નજીકમાં હતા ને એને મુઠ્ઠી વાળીને ડોટ મેલી, કીધે તું ચમ ભાગ્યો, તને શું તકલીફ છે? તો કે મને ઘેર જવા દો, તો કે ચમ, તો કે તમારા ભાભી ઘેર અલીબાબા 40 ચોર જોવો છે. વિચાર તો કરો, એટલે આ બધું કોમેડી ગમે ત્યાં મળે. હા પણ મારા બૈરાની ફરમાઈ છે કે ભાઈ તું બૈરાના જોક્સ કે, જો હું 1.5 ફૂટ બરાબર, તે મારા પપ્પા મૂછનો દોરો ફૂટે, એટલે શરૂઆતથી વાત કરું, મૂછનો દોરો ફૂટે ગામમાં બધે ભેગા ઘેર ઘેર જાય, મારો છોકરો છે કોઈ છોડી છે કોઈ છોડી છે, પણ મને કોણ છોડી હાલે આવડો ઢીચંગ ના. તે એક જગ્યાએ ગામમાં છોકરી વાત થઈ કે મારો છોકરો કલાકાર છે, TVમાં પિક્ચરમાં આવે છે બરાબર, અને હાઈટ આવી છે, છોકરી કે મને મંજૂર છે, મને બાપાએ મને કીધું તો હું જોવા જ્યો, જોવા જો પાછો આવ્યો. મને કે પપ્પા કે છોકરી ગમી, કે આવી છોડી ગમે, મારે લગ્ન નહીં કરવા. તો કે તમે શું છે? કીધું પપ્પા હું લગ્ન ના કરું. તો કે તકલીફ શું છે? મેં કીધું હું પપ્પા 1.5 ફૂટનો બહેરું, એ છોકરી છે 6 ફૂટની છે, એટલે મારે લગ્ન નહીં કરવા. મારા બાપા કે તને ખબર ના પડે, એ 6 ફૂટની છોકરી બરાબર છે કે તમને શું ખબર પડે છે? આ બધું તકલીફ તો મને પડવાની, જોડકું મારું ખરાબ દેખાય, હું ચેવો લાગુ એની આગળ? મને કે બુદ્ધિ નહીં પગતી, તને 2 લાફા ખાઈશ, એ 6 ફૂટ બરાબર છે, પછી ચમને બુદ્ધિ નહીં પગતી, ચમનું સારું લાગશે, તમે ચેવી વાત કરો છો? મને 2 લાફા માર્યા બાપાએ. મને કે હું તને સમજાવું. મેં કીધું સમજાવો. તો કે હું 3 ફૂટનો હતો અને તારી મમ્મી 3 ફૂટની લાવ્યો, તે તું 1.5 ફૂટનો ના છો. હવે તારું બૈરું 1.5 ફૂટનું લાવું તો એના છોકરા 1 ફૂટ ના થાય, પછી એના છોકરા 2 થાય, એ મારા ઘરમાં 2 ટોરું ભેગું કરવાનું છે કે? આ મારા છે ને ઘરનો વેલો સુધારવાનો છે, એટલે 6 ફૂટ બરાબર છે. બાપા કીધા તમે ચા વેલા સુધારણ વાત કરો છો, તમે વેલો સુધારો છો, મારા મુરિયા બરી જશે. કીધું મારા માપનું ઉજ્જવલ, મારો સંસાર હરખો જાય. પણ બાપા કે કોઈનો કક્કો ચાલે, મારો ચાલ્યો ના ચાલ્યો કક્કો મારો, એ 6 ફૂટની છોકરી જો સગાઈ કરવી પડી.
સગાઈ થયા પછી કહે છે મેં તો મગજમાં કાઢી નાખ્યું, જે મારા કરમમાં તું મોકો બધી વાત પડતી. તને આમ 6 ફૂટ હાઈટ ઊંચી પણ આમ પાથરીને રૂપારી પાછી, એટલે આપણે મન મોટું રાખ્યો રૂપારીને તો છે. હેડો પાછા 2-4 મહિના થયા, અમારા કેમેરામેન નહીં પટેલભાઈ ભાઈ બન અમારા, મને કે પક્કા તાર હગાઈ થઈ જાય. કીધું હવે તો કે હવે જમાનો બદલાણો, ભાભી લઈને પિક્ચર જોવા જો, પિક્ચર જોવા કોઈ દી. 2-3 મહિના કે થયા સાહેબ, કીધું મને પિક્ચર જોવાનું એવું મને શરમ લાગે, મને એવું ના ફાવે. તા કે ગામવાળા બીજા કોઈક છોકરાને ફાવશે, પહેલાં તું જી આય લાવી મને બીક બતાવી. કે એ વાત સાચી, અત્યાર તો પ્રેમ તરત થઈ જાય અને બધા જ પહેરવી રાખશે. તો મેં કહું સારું, એવો લોચો પડતો તો મેં તરત ચિઠ્ઠી નંબર આવેલો, મેં તો ફોન લગાવ્યો, કીધું હેલો કોણ બોલો? તા કે તમારા લમણે લખાણીએ, મારા કરમે હારા એને જ ફોન ઉપાડ્યો. તો મેં કીધું શું કહું છું, મને તો પહેલાં શરમ લાગે. કીધું શું કહું છું, આ સગાઈ થાય એટલે આખું જગત પિક્ચર જોવા જાય છે, આપણે 2 હેન્ડ જ પિક્ચર જોવા જઈએ. તો કે મારે બાને પૂછી લો. મેં કીધું મારે તને લઈને જવાનું છે. તારે બાને લઈને થોડી જવાની છે, કે બાને પૂછી લઉં? ના, મારે બાને તો પૂછવું જ પડશે. કે કીધું એમ? તો કે હા, મારે બાને પૂછવું જ પડે. કે તો ઊભી રહે, હું મારા બાપાને પૂછી લઉં ક્યારે જઈએ. એટલે બાપો મને 500 રૂપિયા વધારે આલે, આ છોકરો સાચો બાપાનું ધ્યાન રાખશે. મારા બેટી બગડી ફોનમાં, મન કે મોહમ્બરની વાત કરજો, હરખું બોલજો, કે નકર હરખ જ નહીં આવે. કે ચમ? તો કે હું મારી મમ્મીની પૂછવાની વાત કરું, રજા લેવાની વાત કરું છું, તમે અવરું ના લો. કે કીધું ચોખવટ કરીને? તો કે 2 દિવસ પછી પૂછી રાખજો, ફોન કરજો, હું પૂછી રાખીશ મમ્મી ને. કે 2 દિવસ પછી ફોન કરજો. આમાં એ પિક્ચરનો હવાદ ઉપડેલો, કોણ 2 દાડાને રાહ જોવે? હા, એ તો તરત 2 દિવસે બપોરે લગાવ્યો ટીંગ ટીંગ. કીધું હેલો? તો કે બોલો. કીધું ચમનું તમારા બાએ શું કીધું? તો કે તમે 2 દાડાને વાત કરી દીધી, અત્યારે ફોન લગાવ. વાત કરીને કીધું, જાણી લગાવ્યા હતા, નહોતું રહેવા તું. કે તારા બાએ શું કીધું? તો કે જજો પિક્ચર જો, રજા આપીશે. તો કીધું કાલે 10 વાગે તૈયાર જ હું આવીશ. પાછી ફોન મૂકતા મૂકતા મને ડાઈ થઈ, મન કે આપણે પિક્ચર જોવા શું લઈને જવાનું? એટલે કીધું આપણા બાપાની ફેક્ટરી ફરશે કે હેલિકોપ્ટર લઈને જવું? કીધું સાદી બાઇક લઈને જવાનું છે આપણે. કીધું ઘરની બાઇક છે, પોતાની બાઇક લઈને જશું. મન કે હા બાઇક લઈને જશું. કીધું હવે? તો કે મારે પિક્ચર જોવા નહીં આવું. મેં કહું આમાં હું થયું લે તને? તો કે ના, એકવાર કીધું ને હું પિક્ચર જોવા નહીં આવું. પણ કીધું તને બાઇકમાં શું થાય છે ભાઈ, તને શું તકલીફ છે એલી? તો કે એકવાર મેં કીધું નહીં મારે પિક્ચર જોવા નહીં આવું, બાઇકમાં નહીં બે નહીં બેવું. પછી તને શું બર આવે છે બાઇકમાં લી? તારી મમ્મીએ તો આ પાડી, હવે તને શું વાંધો છે? તને બાઇકમાં તકલીફ શું છે? એકવાર કીધું નહીં મને નહીં આવું પિક્ચર જોવા બાઇકમાં? ખોટી ગરમી નહીં પકડો? કે તું ગરમી પકડો, હું ચા પકડું છું? તું ચોખવડ કરીને તાર બાઇકમાં કેમ પિક્ચર જોવા નહીં આવું? મન કે મારે બાઇકમાં પિક્ચર જોવા એટલા માટે નથી આવું કારણ કે તમારા પગ પોકાતા નહીં. મારી ચોટી અધર થઈ જઈ. આની વાત તો સાચી, આપણે 1.5 ફૂટ બાઇકના પગ તો પોકાતા નહીં, કિક મારવા જઈએ તો આ બાજુ પડાય. તો મેં કહું હવે કરવું છું, પિક્ચર તો જોવું પડે ને, અને આમાં ડ્રાઈવર રખાય પોહાય નહીં, અને હું ડ્રાઈવર રાખેલો તો હું ચાં બેહું? કંઈક તો તકલીફ ન, એને માહેર બેહડું તો પડી જાય, હું વચ્ચે બેહડું તો હું રહી જાઉં? તો પેલો બહુ બ્રેક મારે વચ્ચે બેહડું તો. મેં કહું આમાં કરવું શું ભાઈ, બુદ્ધિ વાપરી. એ બસમાં જશું? આવીશ બસમાં. હા બસમાં રાખો, એ ચાલે પગ નાડે તોય. કીધું હેડો મેર તો પડશે પિક્ચરનો. બસમાં રાખ્યું એટલે બસમાં ચડ્યા અમે 2 માણા, બધા અમારે સામું જ જોવે, જોવે જ તે ને. હું 1.5 ફૂટ પેલું 6 ફૂટ, સરકસ લાગે. અમે તો ચડ્યા એટલે મેં કીધું 2ની સીટ લીધી ખાલી હતી, તે 3ની તો લેવાય નહીં, કોઈક નડતર વચ્ચે આવે. 2ની લીધી, એને કીધું બારીએ બેસ. 2નો વાયરો ખાવાનો બહુ શોખ હોય, પવનનો શોખ બહુ હોય, બારીએ જ બેહાડી. કીધું બારીએ બેસ, એની જોડે હું બેઠો. ST ઉપડી, બસ ઉપડી, એટલે માસ્ટર આવ્યો, ટિકિટ 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 કરતો કરતો આવીને મારી સીટ જોડે આવ્યો. આવીને મને જોયો, મારા થનારા બહેરાને જોયું, મને કશું બોલ્યો જ નહીં. ડાયરેક્ટ પેલીને શું કે ખબર છે? બોલો બેન કેટલી ટિકિટ આલું? 1 આલું 1.5 આલું. એને મને હું શેમાં ગણ્યું? મારું મગજ ના જાય, સાચું કહેજો બહેનો. હા ભાઈઓ, આ મારી ખોપડી ના જાય પછી. એટલે મેં કહ્યું માસ્ટર તને કોણ બેઠેલું દેખાશે? 1નો 1.5 વાળો. કીધું ઉપાડ, કીધું સીટ પર કહો જાય નહીં ટિકિટ લેવી. કીધું
બાર વર્ષે બાહુબલી વચ્ચે હેડકા નાખવા આવી જાઓ છો કીધું, પણ નહીં ટિકિટ લેવી. મેં રિસર્ચ ઝઘડો કર્યો કંડક્ટર જોડે, ટિકિટ લીધી જ નહીં, પાછો કાઢ્યો, પાછો કાઢ્યો, એને ટિકિટ જ ના લીધી, માંડીને પાછો કાઢ્યો છે. એ સીટમાં બેઠો, બધું રાગે પડ્યું, બધા અમારી સામું જોતા બંધ થઈ ગયા, હોવાની રીતે હોવા માંડ્યા. દસ પંદર મિનિટ થઈ તને આગળના ઢીને ડોશીમાં ચડ્યા, ડોશી વાંકી વાંકી ડોશીમાં ઠેંકતા ઠેંકતા આવ્યા, ટીચિંગ ટીચિંગ કરતા અમારી સીટ જોડે આવ્યા. આયા એનો વાંધો નહીં, પાછા આવીને મારા થનારા બૈરાન શું કે ખબર છે, અલ્યા બટા એ બટા તાર છોકરાને ખોરામ લેને મારે બ્યાહું છે. ડોશી મને કીધું તમારું સત્યાનાશ કાઢે, આઈનો છોકરો નહીં થનારો ધણી શું કીધું. બૈરાન કીધું તું ઊભી થા, તું ઊભી થા, તો કે તમારે બારીએ બેહું છે. અરે મારે બારીએ નહીં બેહું, મારે તો ડાયરેક્ટ ભૂસકો મારવો છે બહાર. તું ઊભી થા, લે પકડ 500 રૂપિયા, 500 રૂપિયા પકડને સીધી ડાયરેક્ટ પેશન્ટ રિક્ષા કરીને ઘર ભેગી થઈ જા. પેશન્ટ ઘર ભેગી થઈ જા રિક્ષા કરીને, તો કે આપણે પિક્ચર ઓછું પિક્ચર ચાલુ થયું છે, અહીં બસમાં બસમાં ઓછું પિક્ચર થાય છે. હા આનો એન્ડ આવે ને, છેલ્લી ફાઇટ આવે પેલા ઘેચતી રહી તું. તો એને ઘરે કાઢી મેં કીધું યાદ રાખજે, ઘરે જતા કીધું હા પર હવે કોઈ દી હું ફોન નહીં કરું, કોઈ દી તને કોઈ દી તાર અહીંયા ઘેરે નહીં આવું, તને મળવા કે જોવાય નહીં, હું ડાયરેક્ટ લગ્ન કરવા આવીશ. તો કે હા હા લગ્ન તો 5-6 વર્ષની વાર છે, એ જે ગણું એ ગણ હગે રાખવી લગ્ન તો ના. તો કે હગે ના સગાઈ ના તોડે, તો કીધું હું 5-6 વર્ષ પર ડાયરેક્ટ લગ્ન કરવા આવીશ, ત્યાં સુધી આપણે બે કશું નહીં, તું 6 ફૂટ ઘેર અને હું 1.5 ફૂટ ઘેર. તો 5-6 વર્ષ થયા, હું તો 5-6 વર્ષ બધું ભૂલી ગયો કે જે તોફો થયો હતો, અને 6 વર્ષ થયા પછી લગ્ન લીધા. હે ધૂમધામથી લગ્ન કર્યા, મજા કરી, આનંદ કર્યો, મોટું જમવાનું રાખ્યું, બધા બહુ કલાકારો આવ્યા હતા મોટા મોટા, મારા બધાની જોડે સંબંધો આવે ને. પછી મોટી 5000ની ભાડે ગાડી લાવ્યો, 4 બંગડીવાળી, અને પહેણવા જ્યો. હવે મને તો હરખ માને, અડો બૈરું લાવવાનું, બૈરું લાવવાનું, બૈરું લાવવાનું, મેં તો હરખ પદુડો થવું, થોડુંક દુઃખ લાગે કે 1.5 ફૂટનો હું છું, 6 ફૂટ છે. મેં કીધું જે હોય કર્મ લખ્યું છે, હું તો એ બન રૂપારી છે ને કીધું, સ્માર્ટ તો લાગે છે, ચાલશે હેડ. હું તો ઉપડ્યો હરખ પદુડો થઈને, તમને તો ચોરી સરસ્વતાની શણગારેલી તે મખમલની ખુરશીમાં બેહાડ્યો, તો નાના વાંદડા જેવડો લાગું. મોટી ખુરશી લાયેલા કલાકાર આવા, મારો જો મેં કલાકાર છે હરખ પદુડો થાય ને હામે વારાય તે, તો મારી સામે મોટી પાટ મૂકેલી, આપણે ચાલો ટેબલ છે સ્ટેજના, હે મોટી પાઠ, એની પર મારા ભાઈબંધો ચડી ગયા. તો પેલા ઉગવાર મારા કે વાંદરા જાઓ, નીચે ઉતરો, નીચે ઉતરો, આની પર નહીં બેહવાનું. હે મહારાજ બેહવા દો, મારા ભાઈબંધો ભલે બેઠા, એવું નથી વરરાજા, આની પર ભાઈબંધો નથી બેસાડવાના. કે તો આ પાઠ ચમ મૂકી છે, તો કે આની પર તો કન્યા બેસીએ. મારું કન્યા બેસે, દીકરીને બેહાડે પહેણ. તો મને એવું થયું પહેલાં કે આ ગામમાં આવો રિવાજ છે કે આ પાઠ ઉપર દીકરીના પાઠ ઉપર બેહાડીને પહેણા, ખુરશી નહીં બેહાડતા હોય, પહેલાના જમાના પાટલા પર બેહાડતા હતા, બાજર ઉપર બેહાડે, પછી ખુરશી આવી. તો મેં કહું આ નવી સિસ્ટમ આવી છે, પાટ ઉપર બેહાડી પરણાવે. ફોલ્લો ચારે ફૂટ્યો, ખબર છે પાટ ચમ મૂકી હતી. ઓલો ગોરમાર બોલ્યો ને કે કન્યા પધરાઓ સાવધાન, તારે ખબર પડી કે અમને પાટ ચમ મૂકી હતી. મારા બેટી 5-6 વર્ષમાં ખાઈ ખાઈને હાથીને પાટા જેવી થયેલી, હાથીને બચ્ચા જેવી થયેલી, 150 કિલો વજન. કન્યા પધરાઓ સાવધાન, જો ગોરમાળ બોલ્યો ને તેને 4-5 મામા ઢહેડ લાવે, બે હાથ એક હાથ આમ ચાલો, બે મામા હાથ હાથ ચાલો, ખેંચામ ખેંચ થયેલું. પેલું ખેતરમાં આપણે થળિયું ઢહેડ લાવતા લેમડાનું, બીજા 2-3 કુટુંબના મામા છે વાંચી ધક્કો મારે, આમ ગાડીને ધક્કો મારે આમ, પણ પેલી બહાર ના આવે વિચારો ચેટલી ફાલી છે, આમ શિલાકી જવાની બરાબરની થામ, બરાબરની ફાટેલી આમ ખાઈ ખાઈને. 5 વર્ષમાં મારો ફોન જાય ને હું મળવા ના જાઉં, પિક્ચર બિક્ચર ને જોવાનું, એનું કંઈ ટેન્શન જ નહીં, રામરાજને પ્રજા સુખી, જે આવ્યું બધું ખા ખાને ખા ખા. હાથી જેવી થયેલી, અને આમ જોયું તો ઘરની આગળ ચોરી હોય મારથી રહેવાય નહીં, છેલ્લે તો મારો જીવ ભરે ને મારું થનારું બૈરું નહીં, મારી તો આંખો ફાટી જયેલી. ને જોઈને હા આ શું છે, હાથીને બચ્ચું ક્યારે લઈ જવાનું કીધું, એટલે 100 ફૂટ તો હતી, ત્યાં સુધી બરાબર હતું, કીધું રૂપારી છે ચાલશે, આમાં આ મદનનું ચાં ખ્યાલ લઈ જવાનું. તો મામા ખેંચા ખેંચ થાય, મારો તો જીવ બૈરો, કીધું હવે તો ચોરીથી પાછું જવાય ને પૈણું તો પડતો, બૈરું તો આ જ બનવાનું છે, અને નુકસાન ના કરે નગર ઘેજન દવા મારે કરાવી પડશે. કીધું કે મેં ટોકો પડે, મામાજી આમ સીધી નહીં ખેંચો, આમ આડી કરો, આડી આમ આડી કરો તો બહાર આવે,
આડી કરીને ઘટાકડા ઘટાકડા ખેંચા ખેંચીને લાયા. જેવી બાય લાયા અને પાઇટ ઉપર બેહાડી તે પાઇટ કે ટ્ર 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 150 કિલો વજન જેવું પાઇટ ઉપર આવ્યું ને ઢર 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 થઈ ગયું તો મારી આંખો ફાટી જઈ. હે ભગવાન, આ લાકડાની પાઇટ છે તો ટાઈટ કરા લઈ જઈ, મારું શું થશે? હું તો કીધું આ 150 ફૂટનો આ મરેલો શું કીધું. આ રાતે કીધું છે ને પેલો ઓલો ગોર ગોર નહીં આવતા ઓશિક જાડા લગ્નમાં હોય એનો બંફ બનાવવો પડશે રાતે. આ જો ભૂલે ભૂલે ચૂક્યા મદન આમ જો પડખું ફર્યું તો હું બાજરી રોટલો થઈ જઈશ. એટલે મેં કહું હમણાં શું કરવું કીધું સારું. તો ભાઈબંધો ખભામાં હાથ ફેર્યો કે પક્કા ચિંતા ના કરીશ, હું સારું થશે. પણ કે તમારું બાપાનું આમાં શું જશે જોતો ખરો, આ ચા લઈ જવું બધું. પછી આપણે હવે નહીં કહેતા કે જે કિસ્મતમાં હવે થાય. એટલે મેં કહ્યું હશે કશો વાંધો નહીં. પછી લગ્નની વિધિ આગળ ઉપડી તે ગોર મહારાજ બધી વિધિ કરતાં કરતાં કે પછી પેલી હસ્તમેરાપની વિધિ આવી તો મને કહે વરરાજા તમારો જમણો હાથ લાંબો કરો કીધો. પછી કે દીકરીને કહેશે કન્યા તમારો જમણો હાથ વરરાજા જમણા હાથ ઉપર મૂકો. એનો જેવો હાથ મારા હાથ ઉપર આવ્યો ને મારો હાથ ભડામ દઈને ભોય. એટલે 25 કિલોનો હાથ કોણ ઉચકે? હા પણ WF માં આવે એવું તો બાવડું. આ વજન કોણ ઉચકે? તો મેં તો ભાઈબંધને કીધું આમાં અમાર આમાં આમાં આવો હેલ્પમાં આવો મદદ કરો. તો કે ચમ કીધું મારા હાથે ટેકો આપો તો હસ્તમેરાપ ચાલુ થાય. તો મારા 2-4 ભાઈબંધે આમ હાથ પકડી રાખ્યો ને હસ્તમેરાપ ચાલુ થયો. જેવો હસ્તમેરાપ ચાલુ થયો એટલે એક ભાઈબંધ મારા આ પટેલ પાસે જણ આ પટેલને જ લઈ જાયેલા અમે તો અને અરવણની જોડે જ દે આ કેમેરામેન આપણો જે શૂટિંગ ઉતારે એ તો મને કાનમાં કે એ પક્કા કીચું શું છે? તો કે તું તો કોમેડી કલાકાર નહીં કીધું હવે. તો કે તો ભાભીનાથમાં ગલીપતિ કરી ગલીપતિ કે ગલીપતિ મેં કહું ગલીપતિ કરવા આવ્યા છે. તો કે તું કોમેડી શું હશે કલાકાર તાર તો ગલીપતિ કરે એવું ખોટું ના લાગે કેમ? તો મારા પટેલના બધા ભાઈબંધો હોશિયાર તેની બહેનપણીઓ હોશિયાર ના હોય. મારી બેટી એને પહેલાંથી સમજાવીને મોકલેલી હું ગલીપતિ ચાલુ કરું એને એ પહેલાં એને સામેથી લહુરિયા ચાલુ કર્યા. હે એને તો હેડમાં જેવા મોટા મોટા નખ મારું ચામડું તે નાખ્યું. કુણો છોકરી જો કુણો માખણ જો મારો હાથ મેં ચામડું લોહી લવાડ કરી નાખ્યું. મને પાવર ચડ્યો કે તું તાને હું સમજ હા હામે લાહુરિયા કર હું હમ નહીં પાછો પડું. તો મેં હામે ગલીપતિ ચાલુ કરી લે તાણી. તો હું એવડા મોટા હાથમાં ગલીપતિ કરું તને એમ લાગે કે 5 વીઘણ ખેતરમાં દાંતી ફરશે. માડ માડ હસ્તમેળાપ પત્યો બધો કકરાટ જોયો. મેં કહું હા શાળો હસ્તમેળાપ તો પૂરો થયો. તને પેલા કેમેરાવાળા ભાઈ આવ્યા મને કે પક્કા લોચાશે? મને ખબર છે ભાઈ લોચાશે. તાકી એવું નહીં યાર કેમેરામાં લોચા છે. તો કીધું નવો મંગાવો એમ નહીં કેમેરામાં લોચા પડે છે કે ખાલી તારે એકનો જ ફોટો આવશે ભાભી ખાલી ભાભી ફોટો નહીં આવતો. તો કીધું ખાલી ખભો જ આવશે કે મારી ફ્રેમમાં માતા જ નહીં કે કેમેરાની? કે તારા ભાભી દેવડા મોટા છે તારી ફ્રેમમાં નહીં માતા મારા પ્રેમમાં ચાહીમાં છે. મેં કીધું મારું મગજ કામ નહીં કરતું યાર હું કંટારી જાઉં કે તારે જમનું ઉતારો એમ ઉતાર કે ચાલશે હું તને પૈસા આપી દઈશ. કીધું મારે કેમેરાવાળો જોયો તને પેલું આવે ને મંગળ ફેરા ચોરીના કંઈક હવે 4 ફેરા ફરશે ને પહેલાં હાથ હવે 4 મને. મેં કીધું જો ગોર મરદ હું ફેરા ફરું પણ શરત એક. તો કે શું? કે 4-4 ફેરા હું આગળ રહીશ. તો કે એવું ના હોય વિધિ વિધાન પ્રમાણે છેલ્લા ફેરામાં તમારે પાછળ રહેવું પડે. કે ના પાછળ હું ના રહું તમારે પૈસા લઈ લો બહુ 500 લેવા હોય. તો કે એવું ના હોય કે વિધિ પ્રમાણે રહેવું જ પડે એક છેલ્લો ફેરો પાછળ. તો કે તમને તકલીફ શું છે પાછળ રહેવા? તો કીધું હું દેખાઉં જ નહીં એને માહેર રહું તો મારી આબરું જાય કે કોણ પૈણ હશે હું દેખાઉં જ નહીં. 4-4 ફેરામાં આગળ રહ્યો લ્યો બાજીને પાછળ જ્યો જ નહીં. પેલો લાડો લાડી જમે કંસાર એવું આવ્યું કંઈક જમવાનું આમ આમ મીઠાઈ આવે ને ચાખીને મૂકી દેવાની. તો મને તો આમ 5 વાર આમ 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 ચખાડીને મૂકી દીધી. મારો વારો એનો ચખાડવાની. તમે આમ કહ્યું ને તો મારા આમ ઠોઠ મારી એડા આમ કે ચખાડવાની કે અને શરીર પ્રમાણે ખાવા જ જોઈને આખી થારી આડી જઈ ભૂખલી લુકેશ લુકેશ હતી ખાઈ જઈ આખી થારી જેટલી મીઠાઈ આવી હતી બધી. મોટો અટકાર લે લે ઓકે માડા બધું બધો કકરાર પૂરો થયો. તને એ ગામવાળા બૈરા એવા હતા બહેનો એવા અને ગીતો એવા ગાય કે બેની મારી સાસ રે જાશે ગાડીમાં એકલામાં છે
ગીતો દેવા કઈ નહીં, એના શરીર પ્રમાણે જ તે કે બેની મારી સાસરે જાશે ગાડીમાં એકલા માશે, બેની મારી સાસરે જાશે ગાડીમાં એકલા માશે, તન વરતન દેખી નાખવાનો છે, હા પાંચર ભાડું મારે આપવાનું અને મારે ડેકીમ બેહવાનું, પછી વિદાય વેરાય, હા દીકરી મા બાપનું ઘર મૂકીને બીજા ઘરે જતી હોય એટલે એને રડવું આવે, એને રૂંગવું આવે, એની આંખમાંથી આંસુડાની ધાર થાય, મા બાપ આખું કુટુંબ રોવે, બધાય રોવે, આપણને ખબર છે કે આ આ કરુણ કરુણતાવાળી વાત છે, આ આ આ વિદાય વેળા એવી વસમી વેળા છે કે બધાને રૂંગવું આવે, ના રહીએ કે કદાચ આપણે પુરુષ હોય ને વરરાત એને મયો હૃદય ભરી આવે, કે એને એક બેન હોય જ તે, પણ બાપ મારું એવું કેવું કે રડવાની રીત હોય, આ તો પાડો આડે માડે બૂમ એવી મેલેલી નદીના મા બાપ ધરુજી જ્યા કા છોડીને પાછી લઈ લે, હજુ મોકલવી જ નહીં છે, એવું બાપ રડે શકે, પાડો આડે બળો ગામનો ભાગરે છે પાડા આડી દેતો એટલે ડોબા આડી થાય એમ આડે, મેં કહું તું શું લેવા આડસ, તું શું લેવા કીધું આડસ, ઘેર જઈને મારા આખી જિંદગી આડવાનું છે, આનો ખોરાક કોણ પૂરો કરશે, હા આખો ડબ્બો લોટનો રોજ દડાઈ લાવવો પડશે, એને હાટું આગવો, પેલું આપણે કંઈક નહીં હોતું ઘરે નાનો પ્રસંગ શ્રીમંત કે એવું કંઈક પ્રસંગ હોય બર્થડે પાર્ટી, કેવડું મોટું તપેલું હોય એવું તો શાક બનાવવું પડશે, હું પ્રોગ્રામ કરી કરીને થાકી જઈશ, બધા પૈસાને ખાવામાં જ જશે, આની હાડી ચાઈ દુકાનથી હું લાવીશ, આનો ચણિયો ચાય મળશે, આનો તો સીધા તે પહેલાં બાપાને ધોતિયા જ છીવડાવવા પડશે સીધા લઈ, મને તો બધા એવા એવા વિચાર આવે ને તો મને થાય કે હું આ ગાડીની ટાયર નીચે પડી મરી જઉં, કીધું મારી વિદાય વેરા પૂરી થઈ એ જેટલું રોવે ને એટલા મને આ બધા વિચાર આવે કે આ શું રોતી છે, આ મારા માથે મને પડે છે, મારે રોવાનું હોય તો એ શું લેવા રોવો છે, પાછું બધું પતાવ્યું, પાછું બોલો ગાડી બેહણ વારો હોય તને ડ્રાઈવર આવ્યો, મને કે પકા ભાઈ કીચું તો કે તમારે ડેકીમ બેહવું પડશે, કીચમ હું લે ડેકીમ બેહું લ્યા, પૈસા મને આપણ પાંચ હજાર, તો કે આગળ તો ભાભી એકલા જ માસી, કીધું એને ડેકીમ નાખ, એટલી તો સજાલી ને સજાલ કે દીને ડેકીમ નાખ, તો કે ભાભીને ડેકીમ નાખશું ને તો ગાડી આગળથી અધર થઈશી, કીધી એ વાત એ સાચી, અને ભગવાનને કરું ને તો કેવું થયું ખબર છે, એ ગાડીમાં જઈ જ નહીં દરવાજામાં બરાબર ને, પણ જઈ જ નહીં ને, હર્ષ મસાઈ ગમે તેમ એને મહેનત કરી પણ ગાડીમાં ના જઈ, લે પછી મને કીધું લે ઉભી રહી લે, હવે પણ સારું પછી મને રાજી થતા થઈ ગયો, પછી ખબર પડી હા આને તો ઘેર તો આપણે જ લઈ જવાની છે, આપણે પૈણ્યા આની જો ચોરીને ચાર છે ફેરા ફર્યા, હવે તો આપણે આપણે માથે પડી, તે શું કરવું પડ્યું ખબર છે, આપણે પાનનો ગલ્લો કઈ રીતે લાવીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ, ઓલી ઊંટ ગાડી આવે ખબર છે ઊંટ લારી, એમાં એને બોલાવી પડી ગામમાં અને એમાં બેહાડી ગણપતિ દાદા ચડી લાવીએ આપણે ટોલીમાં ઊંટ ગાડીમાં, હે ગણપતિ બેહી છે, પછી તે ઊંટ ગાડી ઘેર લાવ્યો, ઊંટ લારીને બેહાડીને ઘેર લાવવા માટે અને ગાડીમાં ગાડીમાં એને લાવતા પહેલાં ફોન કર્યો સુતારભાઈને, તમને હુતારને તમ ગજ્જરભાઈને એક કારીગરને તમે ફોન કર્યો છે, પણ ચમ ફોન કર્યો ખબર છે, એને ફોન કરીને કીધું ત્યાં છો, તો કે બોલો વરરાજા લગ્ન થઈ ગયા, કીધું હા બરાબર બંને થઈ જશે, તમે ત્યાં છો, તો કે હું ઘેર છું, કે બધા હથિયાર પકડો અને મારા ઘરે જાઓ, તો કે કેમ, કીધું આપણે જે બહારનું છે ને આપણું બહારનું એને તોડી નાખો, કે હવે આપણે મસ્ત બાયના કલર કર્યો છે નવા બાયના હવે તોડવાના, કીધું તોડી નાખો અને પછી કીધું પેલું ગોડાઉનનું શટલ ના આવે શટલ એ મૂકો, એ શટલ મૂકો શટલ, તો કે ચમ કીધું હાથીનું બચ્ચું ઘેર લાવું છું, બાયનામ જશે જ નહીં કીધું, એને લઈને આવ્યા ક્યાં ઘરે લાયા, પછી તો હવે મૂકો બધી વાત, ક્યાં દુઃખના સંસારની આગળ વાત કરું તમને, ગયા આયા પૈસા રમવાનું બધું, તો મેં તો મેં ખાલી આંગળી અડાડ રાખી એમ સકનની, એટલો મોટો હાથ એને તાહમાં એકલો જ ફરે, મેં કહું તું ભાઈ જીતી જા, કારણ કે હું જીતું તો મારું ચાલવા જ નહીં, પાંચે પાંચ વાર હું રૂપિયા શોધી લાવું ને તોય મારું નહીં ચાલવાનું, હા અને લગ્નને બે જ દાડા થયેલો, બે જ દિવસ થયેલા લગ્નના, હર હવાર હવારમાં મન કે એ શરી પ્રમાણે અવાજે થઈ જાય ને, મન કે એ પેલો સુનિલ શેટ્ટી નહીં બોલતો એવો અવાજ થઈ જયેલો, મન કે એ કીચું છે ચમ બીવડાવશ, જય બીવડાવતી નહીં, શું તારી તકલીફ શું છે, શું છે, તો કે આપણી બારીએ પડદા નખાવો, કીચમ
શું તકલીફ છે? તો કે બાજુ રસિકો ફાંફા મારશે. કીધું બોલી હું કેશ તો કે આપણે બારીએ પડદા નખાવો, બાજુ રસિકો ફાંફા મારશે. મેં કહ્યું તેને મોઢું બતાવ્યું? તો કે ના, કી તું એક વાર એને મોઢું બતાવી દે, એ જ પડદા નખાવશે. ખોટો આપણે ખર્ચો કરવો? આમાં શું લેવાનું છે? અહીંયા દાફરે મારતો છે. તું એને મોઢું બતાય, એની હાથ પેઢી હાથ પેઢી જશે ને તોય કોઈ આ બાજુ નહીં જોવે. અરે આના પાછું ભણ્યા ઘણ્યાનો ડબ્બો છે, ભણેલી નહીં. હાવ ડોબું છે, ભણ્યા ભણું, બે ચોપડી નહીં ભણી. અને મારા તો હાસ્ય કલાકાર એટલે મારતા વાળો પ્રોગ્રામ આવે આ બધા તહેવારમાં, એટલે મારતો પ્રોગ્રામ કરો આખા ગુજરાતમાં, ભારત બોમ્બે જવું પડે. તો મેં આપણું શું ચિઠ્ઠી નંબર રખી આલેલો એમ, એને યાદ ના રહે. મેં કહું જો આ ચિઠ્ઠી નંબર છે, હું કંઈ વહેલા મોડું થાય તો તારામાં બાજુ આપણે હશે ને કે રમણભાઈનું STD બુક્સ બોક્સ પેલું, એમાં તું ફોન કરી મને વધારે વાત કરી લેજે, એને બહુ ખબર ના પડે એટલે. તા કે સારું. તો મારે તો દાહોદ ગોધરા પંચમહાલમાં પ્રોગ્રામ કરવા જયેલો, મારો પ્રોગ્રામ ગમી જ ગયો બધાય. તો મને તો કે જો ભાઈ તું અહીં ના રહ્યા જે રૂપલા તારી રાપ કાઢું કે, એ તો બાજુ એવું બોલે ને આત્રે કાત્રે બધું કે, તો તારી રાપ કાઢતા આત્રે રહેવાનું હોય, તારા પૈસા બચા બધું મળે કે, તારે જે પૈસા હોય કે. તો મને તો 10 દિવસ તમે રાખ્યો ઈટે પંચમહાલમાં ફૂલ બજેટ સાથે, હારું હારું મકાઈ રોટલાને એવું ખવડાવે, પણ આપણને ઓછું ભાવે, પણ આપણે પૈસા મળે ને તો હું તો રહ્યો અહીં ઘેર. આને ચિંતા થાય, મારામાં કંઈ ચિંતા કરવા જેવું હતું? હા, તો ચિંતા કરે કે હા હા મારો ઘરવાળો આવ્યો નહીં, મારો ઘરવાળો આવ્યો નહીં. તો મેં પેલું ચિઠ્ઠી આપેલી ને એમ થયું કે 4-5 દાડા થયા હજુ આવ્યા નહીં. તો કે લાવ અમને ખબર, અંતર પૂછું ફોન લગાવું. તો રમણભાઈ તો અજય તેમ કે રામણભાઈ તમારા ભાઈ અઠવાડિયા આવ્યા નહીં, ફોન લગાવ્યા લો. રમણભાઈ બુડુડુડુ ચિઠ્ઠી જઈને ફોન લગાવ્યા લો કે જાઓ ભાભી વાત કરી લો. તો કે તાર ખોખાઓ ફાટી જશે, એક્સ્ટ્રી બોક્સ છે તારું ફાટી જશે, ડબલું બાલાય. રમણભાઈ ડબલું બાલાય લ્યો વાત કરો. હવે તમને ખબર છે કે એ વખતે આથી 5-7 વર્ષ પહેલાં ટાવર આખા બધી જગ્યાએ નહોતા આવતા, કવરેજ ના હોય. એટલે કોઈક મારી લેડીઝ બોલે, કેસેટ બોલે કે તમે જે નંબરનો સંપર્ક કરવા માગો છો કવરેજની બહાર છે, થોડી વાર પછી સંપર્ક કરજો. આવું એક રૂપારા બેન મધુર અવાજમાં બોલે, અને આ ગાડીનો આવી ખબર પડે નહીં. તો આને જેવું રિસીવર કાને અડાર્યું, એટલે મારા તો ટાવર નહીં, ચાર્જિંગ લઈ જયેલો ને બેટરી લો થઈ સ્વિચ ઓફ થઈ જયેલો ટાવરની બહાર મોબાઈલ. તો મેં લેડીઝ બોલી કે તમે જે નંબરનો સંપર્ક કરવા માગો છો એ કવરેજની બહાર છે, તો મહેરબાની કરીને તમે થોડીક વાર પછી સંપર્ક કરજો, આ તો બગડી મારો ઘરવાળો છે, સંપર્કની બહાર. તને તમને ખબર મારી માં અને મારો ઘરવાળો, મારો જ્યારે સંપર્ક કરવો હોય તને કરું, તું મને કોણ કહેનારી કે? હા ના ના, તું તારું એડ્રેસ હાલ મારે તારે દાવું છે કે? આ તો બરાબર ની બગડી, ફોનમાં બાજી પેલી કેસરવાળી જોડે, અને બાજીને ડબલું પછાડીને જતી રહી ઘરે. અને 2 દિવસ પછી હું આવ્યો, આપણને આ પછી આ બધી પિક્ચર થયેલું મને કશી ખબર નહીં. હું તો જેવો આવ્યો તો હનુમાનજી જેવું મોઢું કરીને બેઠેલી આમ ઓટલા ઉપર જ તે. મેં કીધું એ હા, કીધું હાથીને બચ્ચું બગડી શકી તું, આ એક ઊંઢવારી હતી ને બધા હાથ ઊંઢવારી થઈ શકી તું. મેં કહ્યું કંઈ વાંધો ને, આ 10 દિવસથી બહાર હશે ને એટલે એને કીધું મન તૂટી ગયું છે, 10 દિવસથી મને જોયો નહીં હોય ને આપણે હરક પદુડા થઈ. તો મેં તો ખાવાનું માગ્યું કે મને ખાવાનું હાલ. તો પેલી પેલી કેસરવાળી વાત એનો મગજમાં ફરે, કોઈક લેડીઝ બોલેલી એટલે. તો મને તો આમ થારી છૂટી આવી હમ હમ કરતી, હા બાજુનો રોટલો આવેલો છાત તે ઠોક્યો, ગોળનું ઢેફું આવ્યું, અને રીંગણનું પેલું બનાવેલું ભરથું એ મને ખાવા આવ્યું. મને એમ કે સારું આ ખાવાનું આવ્યું, અને આ ચમ રિહાણી આ ચમ આવું મોઢું છે એમ ઉતરેલી કઢી જેવું. તો મને એક વાત વિચારાઈ કે આપણે લેડીઝને રાજી કરવા ને ઘરે બૈરૂરી હોય તો એક વાત છે કે એની રસોઈના વખાણ કરો એટલે રાજી થઈ જાય. તો મને એ વિચાર આવ્યો તો કે લાવો અને આપણે વખાણ કરીને રાજી થઈ જાય. તો મેં કહ્યું આમ જેવું આમ ખાવાનું ચાલુ કર્યું કે શું વાત છે ગોરી, શું તમારો રસોઈનો માર તમારો હાથ કેવો પડ્યો, શું રીંગણનું ભરથું બનાવ્યું છે, વાહ ગોરી વાહ, કીધું મસ્ત બનાવ્યું છે. મેં વખાણ ચાલુ કર્યા, એને રોવાનું ચાલુ કર્યું. નાના કે કાંઈ મારું કરી કરીને ખવડાયું, તેને કોઈ દી વખાણ ના કર્યા, અમને 2 દિવસથી શરીર સારું નહીં, તો એ બાજુ રસલી નથી જાય તેને વખાણ કરો શકે. એ દિવસે બાજુ વાળી નથી જયેલી, હું તો ઉલમાય ચૂલમાં પડ્યો. આટલો મોટો ડખો છે પણ તમને એવું લાગશે કે આ બહેરણું દરું કે કે કરે, પણ જિંદગી છે, જિંદગીમાં આવા બધા પ્રોબ્લેમ ચાલતા રહેવાના. પણ આ મારા ગામ બાજુ ને તો કોઈ દી ફોલ્લો ફોડવાના નહીં કે મારા આ બધું છે. હું તમને બધાને કહું છું, તમે ઘરના માનું છું તમે બધાને,
હા, આ તમે મારા સભ્યો હોય ઘરના, એમ કોઈ બેન છે, કોઈ માતા છે, કોઈ અંકલ છે, કોઈ મોટા ભાઈ છે, એમ હા. આ મેં તમને કેવું કીધું કે બધા ઘરના માણું છું, એક કોમેડી એવી થઈ હતી અમારા ગામમાં, હા, એક ભાઈનું બૈરું મરી ગયું, તો રો રોજ કરે, એટલે બાર દાડા થઈ જાય તોય રો રો કરે, બાપા એવું જ કરે, તો બધા કહેલા, પણ હવે બાર દાડા થઈ જાય, ભગવાનને જે ગમ્યું ખર્યું, અમે શું રો રો કરસ કીધું, અમે શું તકલીફ છે, તો રો રોજ કરે, પણ આખું ગામ ભાઈ ભેગું થયું, ભાઈ તને તકલીફ છે તો રો રોજ એમ કરે, તો કે જો 10 વર્ષ પહેલાં મારા પપ્પા મરી ગયેલા, તારા બધા ફરિયાવાર આવ્યા હતા, તું ચમા રોજ પછી ચિંતા ના કરી, ભગવાનને જે ગમ્યું ખર્યું, તારા બાપ નથી રહ્યા, પણ અમે તારા બાપ જેવા નહીં કે, હા, તું શું લ્યા રોવસ કે, પછી 5 વર્ષ પહેલાં મારી મમ્મી મરી જાય, મારા મા મરી જાય, તારે ફરિયાના બધા બૈરા આવેલા, કાકીનું ભાભ્યું બધી આવેલી કે, અને કે તું બટા રોઈશ નહીં, તું ચિંતા ના કર, અમે તારા મા જેવા નહીં, આજે મારું બૈરું મરી ગયું છે, 15 દાડા થવા આવ્યા, કોઈ આવશે, હજુ કોઈ આવ્યું, આખું ગામ ભેગું છું, પાટણ પાટણ ધીમી નાશો, આમાં કોઈ આવે કે આમાં આવે, આમાં કોઈ ભાગ રાખે કે, એટલે ઘણી જગ્યાએ આવી આવી કોમેડી થાય એમ. પણ આ તમે જોક્સનો આનંદ લીધો, મજા કરી. હવે મારે એક તમને સર્જવાની મિમિક્રી બતાવી છે, તમને ખબર છે કે આપણે માણસ જીવન જીવીએ છીએ, બધું જીવન જીવીએ છીએ, અને આ બધું જીવન આપણે ડાન્સમાં જીવવાનું હોય તો, દાખલા તરીકે માણસ રાતે સુઈ જાય, ડાન્સમાં હોતો હોય, ઉઠે તો ડાન્સમાં બરસ કરે, નાસ્તો કરે, ચા પાણી, બાઇક, ગાડી બધું ચલાવે, લગ્ન થાય માણસના, માણસ બધું જીવન જીવે, બધું ડાન્સમાં, છેલ્લે માણસ મરી જાય, એની શમશાન યાત્રા નીકળે ઠાઠડી આપણે દેશી વાતમાં, તોય ડાન્સમાં, આ બધું ડાન્સમાં કરવાનું હોય, જો તમને ગમે ને તો તાળી પાડજો, એનાથી વધારે ગમે તો વધારે તાળી પાડજો, એનાથી વધારે ગમે તો કદાચ લાયા હોય તો ખીચામાં જ નાખજો, પરાણ ના કહેવાય ને માર, પણ હો હોને ખીચામાં જ નાખજો. જીવન એક ડાન્સ, આ મારી આઈટમનું નામ છે જીવન એક ડાન્સ. અમારા રિધમ આર્ટિસ્ટો છે, અમારા મોટા ભાઈ, એમને વિનંતી કે એવી કઈ રીતે મગજો ફાસ્ટ ઝીંચુડી ઝીંચુડી ઝીંચુડી, એટલે આનું નામ છે જીવન એક ડાન્સ, અને મજા કરો, અને ગમે તો તાળીથી તમને જે રીતે ગમે એમ વધાવજો.